નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. 25 નવસારી લોકસભા ની સીટ અને 25 નવસારી લોકસભાની સીટની અંદર 7મી તારીખે જયારે મતદાન થવા જઈ રહ્યું છે, તો ત્યારે પહેલા બે ફેઝોની અંદર જયારે મતદાન ઓછું થયું છે, તો ત્યારે ત્રીજા ફેઝની અંદર મતદાન વધુ થાય એ માટે જાગૃતિ લાવવા માટે આજરોજ નવસારીના લુંછાવી ગ્રાઉન્ડ ખાતે તમામ 3 તાલુકાના શિક્ષકો, જી હા 3 તાલુકાના તમામ શિક્ષકોને એકત્રિત કરી અને એક જાગૃતિના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કયો કાર્યક્રમ છે, શું કાર્યક્રમ છે, કઈ રીતેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એની માહિતી મેળવવા માટે આપણે મદ્રસા સ્કૂલના પ્રિન્સિપલ સરની સાથે વાત કરીશું. પહેલા તો સર આપનું હાર્દિક સ્વાગત છે નવસારી લાઈવની અંદર, અને કઈ રીતેનો કાર્યક્રમ છે, શું કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે આપણે આજે? આજે મતદાન જાગૃતતા અંતર્ગત નવસારી જિલ્લા વહીવટી કચેરી અને નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે મતદાનને લાગતું ચિત્ર પ્રદર્શન અને સાથે સાથે મતદાનનું જે ચિહ્ન છે ડાભા હાથની પ્રથમ આંગળી અને એની ઉપર જે ક્રોસ સંકેત છે નિશાન, એ લુંછાવી મેદાનની ઉપર ખૂબ મોટું એક એનો સાંકેતિક ચિહ્ન બનાવવામાં આવ્યું છે અને મોબાઈલ ફ્લેશથી એ સંકેતને સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર ભારતની અંદર મતદાન વધુમાં વધુ થાય એના પ્રચાર અને પ્રસાર અર્થે એક ઝુંબેશના ભાગરૂપે નવસારી જિલ્લાના 3 તાલુકા એટલે ચીખલી, ગણદેવી અને નવસારી જલાલપુર તાલુકાના જે શિક્ષકો છે એમના થકી એ ફ્લેશ બતાવવામાં આવે છે, જાગૃતતા સમાજની અંદર આવે, સમગ્ર જનજન સુધી મતદાન 7મી તારીખ અને 8મી તારીખે જે એ કાર્યક્રમ છે એનો બહોળો પ્રચાર પ્રસાર થાય અને ઘર ઘરથી જન જન મતદાન સુધી પહોંચે, મતદાન મથક સુધી પહોંચે એવા શુભ આશય સાથે નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોતા ખૂબ આનંદની વાત છે કે સમગ્ર નવસારી જિલ્લાના જે 4 તાલુકા છે એમાંથી બહોળા પ્રમાણમાં શિક્ષકો અત્યારે ઉપસ્થિત છે અને જેમ જેમ અંધારું થતું જશે તેમ તેમ કાર્યક્રમ એની રોરકની અંદર આવતું જશે. સાથે જ કાર્યક્રમના અંતભાગની અંદર ગરવો પણ આયોજિત કરવામાં આવ્યો છે કે જે સમગ્ર જે શિક્ષણ સમાજ છે એ શિક્ષણ સમાજના શિક્ષકો એ ગરબાથી આ મતદાનની જે જાગૃતતા છે એ સમગ્ર સમાજ સુધી પહોંચાડશે. તો તમે જોયું એ મુજબ કે મસબનભાઈ પાત્રાવાલા કે જો મદ્રસા સ્કૂલના પ્રિન્સિપલ છે એમણે આપણે માહિતી આપી, તો સાથે જ આચાર્ય સંઘ જે ખરા આચાર્ય શિક્ષક મિત્રો પ્રદ્યુમનભાઈની સાથે વાત કરીશું. 4 તાલુકા છે, 4 તાલુકાના મહેરબાની કરી અંદરના ભાગે આવતા જશો, બોલાવવામાં આવ્યો, સૂચના આપવામાં આવે છે, અંદરના તરફ આવતા જશો, ગ્રાઉન્ડની અંદર આપે સ્થાન લેવાનો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને, પછી ગ્રાન્ટેડ હોય કે નોન ગ્રાન્ટેડ હોય, એ તમામે તમામ શિક્ષકોને મતદાર જાગૃતિના આ જે કાર્યક્રમ છે તે માનનીય ચૂંટણી અધિકારી શ્રી કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જ્યારે નોડલ અધિકારી તરીકે ફરજ બજાવે છે યોજાયેલ છે, તેમાં સહભાગી થવા માટે અને લોકોમાં વોટિંગ પ્રત્યે મતદાન પ્રત્યે જાગૃતતા વધે એવા શુભ આશયથી આ કાર્યક્રમનું આયોજન આજરોજ લુંછાવી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે. એક નાનકડો પ્રશ્ન, જો કે સિલેબસની બહારનો કહી શકાય, જ્યારે શનિવારનો દિવસ હોય, વેકેશન ચાલતું હોય બાળકોને અને શિક્ષકોને આ રીતે 3 તાલુકામાંથી બોલાવવામાં આવે અને ફ્લેશ લાઈટ એટલે જ્યાં સુધી અંધારું નહીં થાય ત્યાં સુધી કાર્યક્રમ પૂર્ણ નથી થવાનો, તો શિક્ષકોની અંદર કેવી લાગણી છે એક શિક્ષક તરીકે? શિક્ષકોની અંદર એમ જોવા જઈએ તો સારી જ લાગણી હોય, કારણ કે લોકોમાં જાગૃતતા વધે અને લોકશાહી પર્વની ઉજવણી થાય અને લોકો મતદાન પ્રત્યે જાગૃતતા થાય તે શુભ આશયથી આ કાર્યક્રમ કરવામાં આવેલ હોય એટલે શિક્ષકોમાં સારી જ લાગણી છે. શિક્ષકોમાં સારી જ લાગણી છે, સરકારી તંત્ર છે કંઈ બોલી શકાય એમ નથી અને બોલવા જોઈએ તો પણ તકલીફ પડે, તો પ્રદર્શન હવે પ્રદર્શન પણ બતાવીશું આપને અને આપણને એ પણ બતાવીશું કે જ્યારે 3 થી 4 તાલુકાના શિક્ષકો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા છે તો જે ચિત્રો અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે, સાથે જે સિમ્બોલ છે કે ભાઈ ડાભા હાથની પહેલી આંગળી અને ડાભા હાથની પહેલી આંગળીની ઉપર તમે વોટિંગ કરવા માટે જશો તો ત્યારે એની ઉપર વાત કરવામાં આવશે, તો તમે જો તો પ્રાઇમરી હોય, માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક હોય, તમામ શિક્ષકોને બોલાવી લેવામાં આવ્યા છે અને 4 તાલુકાના શિક્ષકો જે ખરા અહીં આવી પહોંચ્યા છે, અમે આપને એ પ્રદર્શન પણ બતાવીશું અને સાથે જ
શિક્ષકોની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું, કારણ કે આમાં ગ્રાન્ટેડ હોય કે નોન ગ્રાન્ટેડ હોય તમામે તમામને આવરી લેવામાં આવ્યા છે. અને જે પ્રમાણે છેલ્લા કેટલા દિવસોથી વાત ચાલી રહી છે કે ભાઈ આ કાર્યક્રમની અંદર, આ ચૂંટણીના પર્વની અંદર તમામ શિક્ષકોને આવરી લેવામાં આવ્યા છે. તમે જોશો એ પ્રમાણે કે અહીંયા જે ચિત્ર છે, આ ચિત્રો બધા છે બાળકો દ્વારા બનાવવામાં આવ્યા છે અને એનું અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું છે. લોકો અહીંયા સેલ્ફી પણ લઈ રહ્યા છે મોટી સંખ્યાની અંદર, શિક્ષકોની સાથે મહિલા શિક્ષકો પણ છે, તો એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. અને જાણીશું કે ભાઈ આજે શનિવારના દિવસે ઘરના બધા કામ મૂકીને લંચુપીના ગ્રાઉન્ડ ખાતે, આમ તો એમ કહેવાય કે ભાઈ લંચુપીની પાળવી પર પરિવારની સાથે બેસવાનું હોય, પણ આજે શિક્ષકો એક ફરજના ભાગરૂપે અહીં આવ્યા છે, તો એમની કેવી લાગણી છે અને એ લોકો અત્યારે શું અનુભવી રહ્યા છે એ વાત કરવાનો નાનકડો પ્રયાસ આપણે સાથે કરીશું. અને વિરામ બાદ બહાર કરવાનો નોકરી લાવ્યો. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. 7 મેના રોજ આખા ગુજરાત સાથે નવસારી વિધાનસભા લોકસભા વિસ્તાર પણ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યું છે. ત્યારે આજે સ્વીપ એટલે મતદાન માટે જે જાગૃતતા લાવવાની છે એના માટે 1,000થી વધારે શિક્ષકોએ અહીંયા લુંસીકુઈ, જે નવસારીનો આઇકોનિક પ્લેસ છે, ત્યાં મતદાનની આંગળીનું નિશાન બનાવ્યું હતું. આ બધામાં શું બનાવે છે એના કરતાં પણ ચૂંટણી માટે બધાને આવા પ્રવૃત્ત કરે છે એ મહત્વની વાત છે. જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી 7 મેના રોજ આપણા નવસારી જિલ્લાના 1116 મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ થશે. પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં 2,000થી વધારે મતદાન મથકો છે, જેમાં સુરતની 4 વિધાનસભા કોન્સ્ટિટ્યુએન્સી આવે છે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી આપને બધાને ચૂંટણી તંત્ર તરફથી, જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું ક્ષિપ્રાગ્રે જિલ્લા ચૂંટણી અધિકારી આવાહન કરું છું, અમે બધાએ આ ચૂંટણી સફળ બનાવવા માટે મહેનત તો કરી છે, આપ લોકો આવશો ત્યારે ચૂંટણી સફળ થશે. બે વસ્તુ, એક આપને ચૂંટણી વખતે આવતા વખતે મતદાનનું ઓળખપત્ર લાવવાનું છે, એ નહીં હોય તો ચૂંટણી પંચે જાહેર કરેલા 12 પુરાવામાંથી કોઈ પણ એક બતાવીને આપ મતદાન આપી શકો છો. અને બીજું, મતદાન મથકમાં આપણો મોબાઈલ અલાઉડ હોતો નથી. ઘણા હર્ડલ્સ હોય છે, એમાં હીટ વેવની બધી અમે પણ તૈયારી કરી છે, એટલે ગરમીથી ગભરાતા નહીં વોટ કરવા બાકી રહ્યો. ધન્યવાદ. પણ મેમ, આજે કોઈ પણ પ્રકારની તૈયારી નહોતી બતાવવામાં આવી, આટલા બધા શિક્ષકોને બોલાવવામાં આવ્યા, પણ મેડિકલ ક્ષેત્રની અંદરથી દાખલા તરીકે એમ્બ્યુલન્સ કે ફર્સ્ટ એડની કોઈ પણ સુવિધા અહીંયા દેખાય નહીં. હીટ વેવની જયારે વાત ચાલે છે, કદાચ કોઈ શિક્ષકને તકલીફ થઈ હોત તો કઈ રીતે પગલાં લેવા? તે પગલાં કેવી રીતે લેવા, તેમાં ચૂંટણી તંત્ર કાયમ તૈયાર હોય છે. આપણી નજીકમાં યુપીએચસી હોય છે, એના સાથે પીવાનું પાણી, ઓઆરએસ અને બેસિક અધિકારીઓની રિસ્પોન્સિબિલિટી હોય છે. આજના કાર્યક્રમમાં મેમ એવી કોઈ જ વસ્તુ નહોતી, હું આજના કાર્યક્રમની વાત કરું છું કે જયારે આટલા હીટ વેવની અંદર આટલા બધા શિક્ષકોને બોલાવવામાં આવ્યા, ના ફર્સ્ટ એડ દેખાયું, ના એમ્બ્યુલન્સ દેખાયું, ના ફાયર એન્ડ સેફટી દેખાય, કોઈ પણ વસ્તુ નથી, આજે ગેરહાજર હતી, એ વિશે હું પૂછું છું મેમ. જે મેં વાત કરી એ જ ફાઇન છે. ચોક્કસથી, તો તમે જુઓ છો એ પ્રમાણે કે આજે આપણા જિલ્લા કલેક્ટર અને જિલ્લા કલેક્ટરે કહ્યું કે ભાઈ મેં જે કહ્યું એ ફાઇનલ છે, અને આજે લુંસીકુઈના ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યાની અંદર શિક્ષકોની સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ આયોજનની અંદર તમે જોશો તો 4 જિલ્લાના તમામ શિક્ષકોને અહીં બોલાવવામાં આવ્યા હતા. પછી ગ્રાન્ટેડ હોય, નોન ગ્રાન્ટેડ હોય, પ્રાઇમરી હોય, સેકન્ડરી હોય કે હાયર સેકન્ડરી હોય, પણ તમામ શિક્ષકોને આજે આ એક કાર્યક્રમની અંદર બોલાવવામાં આવ્યા હતા. અને એ કાર્યક્રમની અંદર એક ઉણપ જે આંખે વળગીને આવી હતી એ વિશે મેં પ્રશ્ન પૂછ્યો.
હતો. આશા રાખીએ છીએ કે આજ પ્રમાણે આજે આજનો આ મતદાન જાગૃતિનો કાર્યક્રમ હતો એમાં લોકો જાગૃત થાય અને ચોક્કસથી મતદાન કરવા માટે જાય એ અમે પણ એટલે કે નવસારી લાઈવ પણ આપને અપીલ કરી રહ્યું છે. નવસારી લાઈવની આપ સૌને અપીલ છે કે ચોક્કસથી 7મી તારીખે સુગમ પ્રલોભન વગર અને લોકશાહીનું જયારે મહાપર્વ છે તો આપ ચોક્કસથી એની અંદર વોટ કરવા માટે જશો. કેમેરા પર્સન વરુણ પાંડેની સાથે હું મહેશ ભટ્ટ, નિહાળતા રહો નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.